अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। धोरण दस ना विद्यार्थी मित्रों, दिवाळी वेकेशन पूरू थयू, आपणे आ वर्षना बीजा सत्रमां पहोंची गया अल्हम्दुलिल्लाह। मित्रों, आपणुं शैक्षणिक वर्ष अर्धुं पूरू थई गयुं। हवे पोतानो समय न वेड़फता दरेके दरेक विद्यार्थी बोर्डनी परीक्षानी तैयारी में लागी जाए। पाणी आवता पहला पाड़ बांधी दो, तमारो कोर्स ओछो थई गयो छे, हजू पण कंई पण गयु नथी, आजथी मेहनत में लागी जाओ। अने एवा मेहनत में लागी जाओ कि न तमने खावानुं भान रहे न पीवानुं, अने तमारा माता पिता ने एक दिल में एक खुशी थाय कि अल्हम्दुलिल्लाह आजे मारो बाळक मारो विद्यार्थी भणवामां लागी गयो, तेने भणवानी फिकर छे। समय सारो नथी, आपणे आपणा देशथी खूब प्रेम करीए छीए, आपणे कंई सारी रीते भणीने पढ़ीने अपना देश माटे कंईक एवं करी बताविए जे आज सुधी कोईए कर्युं न होय। आपणे कंईक एवं काम करिए जेथी आपणा देशनो दरेके दरेक नागरिक बिन सांप्रदायिक रीते आपणा देशमां आज़ादीथी श्वास लई शके अने पोतानी मननी दरेक माया पूरी करी शके, कोई प्रकारनी कोईना तरफथी कोई रोकटोक न होय अने एक आज़ाद जीवन जीवी शके, एना माटे विद्यार्थी मित्रों आपणे सारी रीते भणवू पड़शे तो आ पॉसिबल छे। अने जो अंगूठा छाप रह्या तो आ समय खूब ठोकरो मारी मारीने तमने फेंकी देशे। हूँ तमारी वात नथी करतो, हूँ दरेके दरेकनी वात करूँ छूँ। मारा दरेक विद्यार्थीओ मारा ज बाळको छे, जो तमे सारी रीते भणशो तो आपणा देशनुं नाम आखा जगतमां आपणे नामचीन करी शकीए छीए, प्रख्यात करी शकीए छीए। तो मित्रों, आपणे अत्यार सुधीमां जे पाढो भणी गया, आपणो सिलेबस ओछो थई गयो छे। हवे પેપરમાં સેક્શન સીમાં એક પ્રશ્ન આવે છે, તે પ્રશ્ન આમ હોય છે કે નીચે આપેલી કહેવતોમાંથી ગમે તે બે કહેવતોની સમજૂતી માતૃભાષામાં લખો। તો મિત્રો, તમને 4-3 કહેવતો આપવામાં આવશે, અરબી ભાષામાં લખેલી હશે, પરંતુ અલ્હમ્દુલિલ્લાહ આપણા માટે બહેતર અને ભલાઈ એ છે કે આપણે આખા વર્ષ દરમિયાન 9 કહેવતો કુલ યાદ કરવાની છે। એ 9 કહેવતોમાંથી 3 કહેવતો પૂછવામાં આવશે અને 3 કહેવતમાંથી આપણે 2 કહેવત લખવાની છે સમજૂતી સાથે। નાના નાના 9 વાક્ય છે, તેનું ભાષાંતર યાદ કરવું જ પડશે અને આ 2 કહેવતોને આપણે બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરા 10 માર્ક્સ લેવાના છે। એટલે મિત્રો, આજે આપણે જે કંઈક પણ ભણીએ તેને જરા સિરિયસલી લઈએ અને આજનો સબક આજે જ યાદ કરી લઈએ અને તેને રિવિઝનમાં આપણે લઈ આવીએ તો તે આપણા માટે ભલાઈની વાત છે। ચાલીએ, આપણે એમાં પાઠ નંબર 12 લેવામાં આવે છે। પાઠનું નામ છે અદ્દરસુસ્સાની અશર, 12મો પાઠ, ઔસાફુન નાસી વાહુવાલુહુમ। ઔસાફ આ બહુવચનનો શબ્દ છે, તેનું એકવચન વસ્ફુન આવે છે, તો ઔસાફ એટલે ગુણ, ખૂબી। તો ઔસાફુન નાસ લોકોના ગુણ, લોકોની ખૂબીઓ, વ એટલે અને, અહવાલુહુમ હાલુનનું બહુવચન અહવાલ,
તેમની હાલત તો અવસાફુન્નાસ વહવાલુહુમ, લોકોના ગુણ અને તેમની હાલત, એટલે લોકોમાં શું શું ગુણ હોય છે અને કેવા પ્રકારનો વ્યક્તિ તેની હાલત કઈ હોય કેવી હોય છે તે લેખક આપણને આ પાઠમાં બતાવે છે. આ પાઠમાં ઘણા બધા વાક્યો હદીસ શરીફના ટુકડા છે, એટલે આપણે પુસ્તકની પણ ઇજ્જત કરીએ, તેને જમીન પર આમ તેમ ન નાખીએ, કારણ કે આમાં આપણા વ્હાલા નબીજીના કેટલી બધી વાતો આમાં છુપાયેલી છે, લખાયેલી છે, અને આ પાઠમાં તો ઘણી જ બધી વાતો છે. આપણે આગળ ચાલીએ. પહેલી કહેવત છે, અન્નાસુ આદાઉન લીમા જહીલુ. આ એક કહેવત છે. અન્નાસ એટલે લોકો, આદાઉન એટલે દુશ્મન, શત્રુ, તેનું વિરોધી, સદીકુન અઝદિકાઉન મિત્ર, અદુવુન તેનું એકવચન છે, આદાઉન તેનું બહુવચન છે. બોર્ડની પરીક્ષામાં એકવચન બહુવચનનો વિભાગ છે અને તે 4 માર્ક્સમાં પૂછાય છે, તો હોઈ શકે કે આપ પણ આવે કે અદુવુનનું બહુવચન લખો અથવા આદાઉનનું એકવચન લખો. અદુવુનનું સમાનાર્થી સદીકુન, તેનું બહુવચન અઝદિકાઉ. મા એ ઇસ્મે મૌસૂલ છે, જહીલુ એનો અર્થ જેનાથી કોઈક વસ્તુથી અજ્ઞાન હોવું, અભણ હોવું, કોઈ વસ્તુને ન જાણવી. તો આખી કહેવતનું ભાષાંતર શું થશે? અન્નાસુ આદાઉન લીમા જહીલુ. લોકો દુશ્મન હોય છે, શત્રુ હોય છે, લીમા એવી વાતોના, એવી વસ્તુના, જહીલુ જેનાથી તેઓ અજાણ હોય છે, જેનાથી તેઓ અભણ હોય છે, જેની તેમને ખબર નથી હોતી. લોકો શું હોય છે? એવી વાતોના દુશ્મન હોય છે, શત્રુ હોય છે. ફરીથી, અન્નાસ એટલે લોકો, આદાઉન એટલે દુશ્મન, શત્રુ, લીમા જગીરો એવી વાતોના જેનાથી તેઓ અજાણ હોય છે. આ એક કહેવત થઈ ગઈ. હવે આપણને તેની સમજૂતી લખવાની છે પરીક્ષામાં, તો આની ઉપરથી આપણે શું શું કહી શકીએ? ફરીથી જુઓ, કહેવતમાં શું કહેવા માગે છે? લોકો દુશ્મન હોય છે, શત્રુ હોય છે, એવી વાતોના જેનાથી તેઓ અજાણ હોય છે. તો ઉપરોક્ત કહેવત અનુસાર આપણને આ વાત જાણવા મળે છે કે જે વાતોથી લોકો અજાણ હોય છે, લોકો તેવી વાતોને સ્વીકારતા નથી અને તેનો ઇનકાર કરી દે છે. જેમ કે આપણા વહાલા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે આપણને આ વાત કહી છે કે ઈશ્વર, ખુદા, અલ્લાહ એક જ છે, આખા જગતનો પાલનહાર એક છે. હવે જ્યારે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના યુગમાં પ્રથમ વખત નબીજીએ આ વાત લોકો સામે કરી, પરંતુ લોકો આ વાતથી શું હતા? અજાણ હતા, અજ્ઞાન હતા, અભણ હતા, તેમને આ વાતની જાણ ન હતી. તો દરેકે દરેક વ્યક્તિ જે તેમનાથી ખૂબ જ પ્રેમ કરતો હતો, તેમને આપને ખૂબ ચાહતો હતો, આપની વાતને પથ્થર ઉપર લખેલા વાક્ય સમાન માનતો હતો, આપની કોઈ વાતનો ઇનકાર ન કરનારા વ્યક્તિઓ પણ આપના શું થઈ ગયા? દુશ્મન બની ગયા.
વાત સમજાય છે? કેમ? કેમ કે તે લોકો આ વાતથી અજાણ હતા, તેમને આ વાતનું જ્ઞાન હતું જ નહીં. એવી જ રીતે આજના યુગમાં, અત્યારના સમયમાં શિક્ષકો ઓનલાઈન ભણાવી રહ્યા છે અને તે આપણને વારંવાર યાદ અપાવે છે, કહે છે કે મિત્રો મહેનતમાં લાગી જાઓ, પરીક્ષા આવનારી છે. પરંતુ આપણને આમ છે કે COVID-19ના અંદર ગવર્મેન્ટ કોઈ ગાઈડલાઈન બહાર પાડશે અને આપણને આમ જ પાસ કરી દેશે. તો આ વાત દિમાગમાંથી કાઢી નાખજો. તમે આ વાતથી અજાણ છો કે આ બોર્ડની પરીક્ષા છે, ધોરણ 10 અને 12ની. ગવર્મેન્ટ આ પરીક્ષા લેશે ને લેશે જ. વાત સમજાય છે? તો તમારે સૌપ્રથમ પોતાની મેમોરીને ક્લિયર કરી લો અને પરીક્ષામાં લાગી જાઓ. કેમ કે આ બોર્ડની પરીક્ષા છે, આ બોર્ડની પરીક્ષામાં 9માંથી 10માંમાં આવ્યા તેવી રીતે 10થી 11માંમાં નહીં જવાશે. તો જેવી રીતે તમે આ વાતથી અજાણ છો એટલે તમે શિક્ષકોના દુશ્મન છો, માતા પિતાના દુશ્મન છો. અરે પાસ કરી દેંગે એસે હી, કોવિડ ચાલેલા, અભી તો ફીર વાપસ આ ગયા. ના ના મિત્રો, અત્યારથી મહેનતમાં લાગી જાઓ. જો મહેનત કરી હશે તો પરીક્ષામાં પ્રશ્નપત્ર સાથે લખી શકાશે. પરંતુ જ્યારે આવા લોકોને સાચી વાતનું જ્ઞાન થાય છે ત્યારે તે આ વાત પર વિશ્વાસ કરી લે છે. આ વિશ્વાસ ખોટું લખાયું છે, તેને તમે સારી રીતે લખજો, સાચી જોજને લખી લેજો. હવે જ્યારે આપણું મૃત્યુ થશે અને અલ્લાહ તાલાની સામે ઊભા કરવામાં આવશે ત્યારે એ વાત જાણી લેવામાં આવશે કે નબીજી જે કંઈ પણ કહેતા હતા તે સાચું જ હતું, ત્યારે તેના પર વિશ્વાસ કરી લેવામાં આવશે. બોર્ડની પરીક્ષા આવી જશે અને બોર્ડનું પેપર સામે આવશે ત્યારે વિશ્વાસ કરી લેવામાં આવશે. પરંતુ તે વિશ્વાસ કરવાથી કોઈ ફાયદો નહીં થશે. આગળ ચાલીએ. હવે અહીંયા દુશ્મન હોવાનો શું મતલબ? દુશ્મન હોવાનો અર્થ એ થાય છે કે માણસ જે રીતે પોતાના દુશ્મન તરફ ધ્યાન નથી આપતો, તેની વાતો તરફ ધ્યાન નથી આપતો, એવી જ રીતે માણસ એવી વાતોથી દૂર રહે છે અને તેની વાતોને ધ્યાનમાં લાવતો નથી. શિક્ષકો કહે છે, માતા પિતા કહે છે, બેટા પરીક્ષાની તૈયારી કર, મહેનતમાં લાગી જા, અભ્યાસ કર. તો તેને તો એમ છે કે કંઈ પરીક્ષા થવાની નથી, ગવર્મેન્ટ એમ જ પાસ કરી આપશે. તો તેને બહુ ધ્યાનમાં લેતો નથી અને આખો દિવસ સવાર તેને સાંજ સુધી અને રાત્રે પણ 2-3 વાગ્યા સુધી મોબાઈલમાં ગેમ રમે છે, મોબાઈલમાં ખબર નહીં શું શું જોવે છે. તો મિત્રો, જે રીતે આપણે અત્યારના સમયમાં, યુગમાં માતા પિતાની વાતોના, શિક્ષકની વાતોના, આચાર્યની વાતોના દુશ્મન છીએ, તેમની વાતો તરફ ધ્યાન નથી આપતા, એ જ કહેવા માગે છે કે જે કોઈ વ્યક્તિ જે વાતથી અજાણ હોય છે તેની વાતને એનો આદર કરતો નથી, તેને ધ્યાનમાં લાવતો નથી. મિત્રો, આ હું તમને ઇન્શાલ્લાહ તેનો સ્ક્રીનશોટ લઈને તમને મોકલી આપું છું. તેને નોટબુકમાં લખી પણ લો અને આજે જ તેને યાદ પણ કરી લો. હવે બીજી કહેવત પણ આપણે ભણીશું ઇન્શાલ્લાહ થોડા દિવસોમાં. જેમ જેમ પીરિયડ આવશે તેમ તેમ પણ આપણે એક કહેવત આગળ વધતા જઈશું. જે કહેવત જે દિવસે ભણાવવામાં આવે તે દિવસે તેને નોટમાં લખી પણ લેવાની છે અને તેને યાદ પણ કરી લેવાની છે મોડે. તો જે વિદ્યાર્થીઓને અરબી વાંચતા બરાબર ઉચ્ચાર કરતા નથી આવડતું તેઓ લખી લે. અન્નાસુ આદાઉન લીમા જહીલુ. અન્નાસુ આદાઉન લીમા જહીલુ. મળીશું ઇન્શાલ્લાહ. માતા પિતાને સલામ કહેજો, દુઆઓની ગુજારીશ. આજે જુમાનો દિવસ છે, દરેક વિદ્યાર્થી સૂર્ય કહફની તિલાવત કરે, અલ્લાહ તાલાથી બહેતરી માંગે, ભલાઈ માંગે, આ મહામારીને અલ્લાહ દૂર કરે આફિયતની સાથે અને દરેકને આફિયતની સાથે તંદુરસ્તીમય જીવન આપે એવી દુઆઓ કરે. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.